हाय विद्यार्थी मित्रों, आज आपणे एज गुणोत्तर श्रेणीमां थोड़ुक एडवांस लेवलना दाखलाओ भणीए। एडवांस एटले के बहु हार्ड नथी, छे शुं खबर छे, आपणे रकम वांचवानी अने समजवानुं के सरवाळो शोधवानो कीधो छे के कोई पद शोधवानो कीधो छे। पदोनो सरवाळो होय अथवा तो कोई पद होय ए समजवुं पड़े ने पछी एने एप्लाय करवुं पड़े। तो रकम आपी छे, એ રકમ હું તમને સમજાવું છું કે શું આપ્યું છે। મેં ટૂંકમાં લખ્યું છે અને ઇંગ્લિશમાં લખ્યું, પણ છે શું, એકદમ સિમ્પલ છે। શરૂઆત કરીએ તો આપણે સ્વાધ્યાય 9 વિભાગ ઈ 9માં નંબરનો દાખલો, એમાં એવું કીધું છે એક કન્સ્ટ્રક્શન કંપની જે ઘર વેચે છે અને એક નવી સ્કીમ બહાર પાડી લોકોને આકર્ષવા, તો એણે શું કીધું 10,000 રૂપિયા ભરીને બુક કરાવો। એટલે એમાં લખ્યું છે પ્રશ્નમાં કે 10,000 રૂપિયા ભરીને બુક કરાવવાની સ્કીમ બહાર પાડી, પણ એના પછી ડબલ ઇન્સ્ટોલમેન્ટ। એનો અર્થ કેવો, પહેલા 10,000 ભરો, પછી હપ્તો આવે, એક વર્ષ પછી ડબલ ભરો 20,000 ભરો, પછી પાછું એક વર્ષ પછી 20ના ડબલ 40,000 ભરો, પછી 40ના ડબલ 80,000 ભરો, તો એક પછી બીજું ડબલ રાખવાનું, એવું આપણને કીધું છે કે બમણું। તો આપણને પ્રશ્ન શું છે સમજો, તો 10 વર્ષ સુધી જો આ ભરવામાં આવે તો કુલ 10 વર્ષમાં કેટલી રકમ ભરાશે, આ છે એનો પ્રશ્ન। 10 વર્ષની અંદર કુલ એને કેટલી રકમ ભરી અને ઘર કેટલામાં પડે એ શોધવાનું છે। હવે આને પ્રશ્ન થવો જોઈએ, પહેલા 10 ભર્યા, પછી ડબલ કરીને 20 ભર્યા, એટલે 10 ને 20 30, પાછો 20ના ડબલ 40, તો 40 ને 30 70, એમ કરતા કરતા એને કુલ કેટલા ભર્યા। હવે કુલ ભર્યા એટલે તમને ખબર પડી જોઈએ મારે સરવાળો જોઈએ। હવે તમને બધાને ખબર છે કે આપણે જે સૂત્ર વાપરતા હતા એ સૂત્રમાં એક હતું TN, જેમાં આપણને પદ મળ્યું AR ની N-1 ઘાત, અને બીજું હતું SN A R ની N-1 ÷ R-1। આનાથી મને સરવાળો મળે, આનાથી મને પદ મળે, અને આવું ક્યારે વાપરવાનું, તો એના માટે યાદ કરાવડાવું કે આર ની કિંમત 1 કરતા ઓછી કે 1 કરતા વધારે હોય તો જ આ વાપરવાનું। જો આર બરાબર 1 હોય તો SN બરાબર NA થાય, N અને A નો ગુણાકાર, આ તમને ખ્યાલ આવવો જોઈએ। તો સ્ટુડન્ટ્સ, આ તો આપણે શીખી ચૂક્યા છીએ, હવે અહીંયા મારે સરવાળો જોઈએ, કેટલાનો સરવાળો, 10 હપ્તાઓનો સરવાળો। તો S10 ની મારે જરૂર છે, તો સૂત્ર મૂક્યું SN વાળું, એમાં A બરાબર 10,000, હવે બીજું ડબલ છે એટલે 20 છે, તો 1 10,000, બીજું ડબલ 20,000, તો 20,000 ÷ 10,000 એટલે R મળી જાય, કોઈ કે અમારે તો 20,000 નું ડબલ 40, તો 40 ÷ 20 તો પણ R મળી જાય, તો 2 થાય, તો R બરાબર 2, 10 ÷ -1 અને 2 -1। હવે આને સોલ્વ કરીએ, 2 ની 10 ઘાત એટલે 10 ÷ 24 -1, અને નીચે 2 - 1 એટલે 1, 10 ÷ 24 - 1 એટલે 10 ÷ 23 10 ÷ 23 ÷ 10,000 એટલે 1,02,30,000 રૂપિયા ટોટલ પૈસા એને ભર્યા હશે। કામ પૂરું, જો ગણતરી કશું નથી, શું છે આને સમજવું પ્રશ્ન ને, કે આ લોકો શું કહેવા માંગે, કામ પૂરું થઈ ગયું। બીજી વાત કરીએ, બીજો દાખલો સેક્શન ઈ 10, એમાં શું કહે છે, એક બેંકમાં કર્મચારી કામ કરે છે જે કેશિયર છે, પૈસા ગણે છે, એ પહેલી મિનિટમાં 128 રૂપિયા ગણે છે, નોટ ગણે છે, કેટલી નોટ ગણે છે, 128 નોટ, પણ હવે તમને ખબર છે જેમ આપણે કામ કરતા જઈએ તો આપણી કેપેસિટી ઓછી થતી જાય, સળંગ કરતા હોઈએ, તો એ 128માંથી બીજા વખતે અડધી નોટો ગણી શકે, એટલે 128ના અડધા કરીએ એટલે 50 60 64 નોટ ગણી શકે, પછી 64ના અડધા કરો એટલે 32 ગણી શકે, પછી 32ના 16 ગણી શકે, એમ કરીને એ અડધી નોટ ગણી શકે, એની કેપેસિટી ઘટતી જાય છે। આપણને પ્રશ્ન એવો પૂછે છે કે 5 મિનિટમાં કુલ કેટલી ગણશે, તો 5 મિનિટમાં કુલ કેટલી ગણશે, તો ફરીથી મારે S5 જોઈએ, તો જો S5 A બરાબર 128 પહેલી મિનિટમાં, બીજામાં અડધી, એટલે વિચારો અડધું 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 થતું જાય, એટલે આપણો R જે છે ગુણોત્તર છે અડધો 0.5, તો 0.5 એની 5 ÷ -1 0.5 - 1 0.5 ની 5 ઘાત એટલે 0.0 31 25 -1 આ 0.5 - 1 એટલે -0.5, આને સોલ્વ કરો એટલે આજે જવાબ આવશે કે 248 જવાબ આવશે, જે સોલ્વ કરતા તમને આવડે છે, તે 5 મિનિટમાં 248 નોટો ગણી શકે।
તો આ બંનેમાં શું હતું? સરવાળો કરવાનો હતો. એ જો ખબર પડી જાય તો આજ્ઞામ કશું છે નહીં, સરળ છે. બીજી વાત કરીએ, 11 નંબર. એક ગામડું છે જેમાં વસ્તી છે 5000. આ તમને ખબર છે દર વર્ષે વસ્તી વધે છે કારણ કે લોકોની કસરત વધે છે, સિમ્પલ છે. અને ઇન્ડિયામાં તો બ્લાસ્ટ થાય છે. તો 5000 છે વસ્તી, દર વર્ષે 2% વધે છે એવું આપણને કીધું. દર વર્ષે વસ્તી 2% વધે છે. આપણને એમ કહે છે કે 10 વર્ષ પછી કેટલી? આ પ્રશ્ન અમે લખ્યું. હવે તમે વિચારો, અત્યારે 5, 1 વર્ષ પછી 2% વધી જાય. એટલે પહેલા 5, 1 વર્ષ પછી 5000 + 2% એટલે 5100, ફરી +2% 5202. એમ કરતા કરતા 10 વર્ષ પછી કેટલી? તો જો આ 1 વર્ષ પછી એટલે T2, આ T1 છે ને પહેલું, 1 વર્ષ પછી એટલે T2, 2 વર્ષ પછી એટલે T3. એવી રીતે આપણે 10 વર્ષ પછી જોઈએ તો T11, 10 વર્ષ પછી તો T11 પદ જોઈએ. અહીંયા સરવાળો નથી કરવાનો અત્યારે અને પછીના સરવાળા કરવાના, ના ભાઈ, અહીંયા આપણને સમજવાનું પદ જોઈએ છે. તો T11, તો તમને ખબર છે T11 એટલે AR ની 10 ઘાત, એક ઓછી, AR n-1, એટલે A એટલે પહેલું 5000 છે. R કેવી રીતે મળે સાહેબ? 5100 ભાગ્યા 5000. આપણે આ શોધ્યું જ છે હમણાં કે 5000 + 2% 5100 + 2% હવે એનો રેશિયો ગુણોત્તર શોધો. તો આપણે ભાગાકાર કરો એટલે જવાબ આવશે 1.02. એ આર મૂકી દો, 1.02 ની 10 ઘાત. સોલ્વ કરો એટલે 60-95 10 વર્ષ પછી હશે, 6095 વસ્તી હશે. હવે ચોપડીમાં આ 1.02 જુદી રીતે શોધેલું છે, એ ફાવે તો ચાલશે અને આ પણ એક્સેપ્ટ. આ મને સહેલી લાગે છે એટલે હું આ કરું. અને છેલ્લો દાખલો વિભાગ ઈ નો 12, જેમાં કાર ગાડીની કિંમત 5 લાખ આપી છે, દર વર્ષે ઘસારો ગણવાનો છે 10%. હવે તમને ખબર છે ઘસારો ગણવાથી કિંમત ઘટાય. આપણને કહે છે 6 વર્ષ પછી ગાડીની કિંમત કેટલી? તો કેલ્સિયમ કરી શકો છો, 5 લાખ - 10% - 10% - 10% 6 વાર કરો, 6 વર્ષ પછીની કિંમત મળી જાય. પણ અહીં તો રીત જોઈએ. તો જો પહેલા લખ્યું 5 લાખ - 10% - 4 લાખ 50 - 10% - 4 લાખ 5, એમ કરતા કરતા ઘટતી જાય. હવે 4,50,000 / 5 લાખ તો 0.9, એ આપણો આર થઈ ગયો. ચોપડીમાં ફરી કહું છું, જુદી રીત આપેલી છે, એ પણ ચાલશે, આ પણ ચાલશે, આ સહેલી લાગી માટે કરીએ. તો આર મળ્યો, પહેલું મળ્યો, હવે 6 વર્ષ પછી કેટલી? તો T7, અને T7 = AR ની 6 ઘાત, એની કિંમત લખી 5 લાખ, આર 0.9, એની 6 ઘાત. સોલ્વ કરો એટલે જવાબ આવે 2,62,720.5. એ થઈ ગઈ કિંમત કારની 6 વર્ષ પછી, એટલે T7 મળ્યો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્વ કરી શકીએ. તમે પણ શીખો, બીજાને પણ શીખવાડવા માટે ફોલો ફોરવર્ડ કરો. તો સ્ટુડન્ટ્સ, ખરેખર જેટલું વિદ્યાને વહેંચશો એટલી વધે છે એવું સાંભળ્યું. તમે આમાં એક ભાગીદાર બનો અને બીજાને શીખવાડો. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, ફરીથી આગળ વધીશું બીજા ચેપ્ટર સાથે. બાય.